ભાવનગર મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરી વિસ્તારમાં જર્જરિત મિલકતો ઉતારી લેવા માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવ્યો. આ કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવા વિપક્ષે આક્ષેપ કર્યા છે અને જર્જરિત મિલકતોમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. આ અંગે મનપાએ ગુજરાત હાઉસિંગ બોર્ડની 200 જેટલા એકમો તેમજ 75 કરતાં વધુ ખાનગી એકમોને ઉતારી લેવાની અથવા તો રિપેરિંગ કરવાની નોટિસ આપી છે. પ્રી મોન્સનની કામગીરીમાં પણ ભાવનગરમાં જે આનંદનગરના આવાસ છે, ભરતનગરના આવાસ છે, જે એકદમ જર્જરિત છે, ગમે ત્યારે પડે એને નોટિસ આપે છે. પણ નોટિસ આપ્યા પછી શું? ફક્ત નોટિસ નહીં, ભાવનગરમાં ચોક્કસપણે આ શાસકોને અધિકારી મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા એવું મને લાગે છે. 259 જર્જરિત મિલકતો ભયમુક્ત કરવા માટે થઈને જીપીએમસી એક્ટ કલમ નંબર 267 મુજબ નોટિસો આપવામાં આવી છે. એમાં બહુમાળી ઇમારતોમાં 79 ઇમારતો સામેલ થાય છે અને 49 ઇમારતોના વીજ પુરવઠા અને ગટર લાઇન કનેક્શનો બંધ કરવામાં આવ્યા છે.